महुवा તાલુકાના અનાવલ ગામની શુક્લેશ્વર ત્રિવેણી સંગમના કિનારે રિવરફ્રન્ટ બનાવવા માટેની તૈયારીના ભાગરૂપે આર્કિટેક્ટ અધિકારીઓની ટીમ સાથે સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયાએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સરકાર દ્વારા શુક્લેશ્વર કાવેરી નદી પર રિવરફ્રન્ટ બનાવવા માટે રૂપિયા 100 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે। આ રિવરફ્રન્ટ બનાવવા માટેની કામગીરી પૂર્વે આર્કિટેક્ટ એન્જિનિયરોની સાથે ધારાસભ્ય મોહન ઢોડિયા અને તાલુકા પ્રમુખ હિતેશભાઈ તથા અનાવલના સરપંચ મંજુલાબેન સહિતના લોકોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ સાથે સાથે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાનો જન્મદિવસ હોવાને કારણે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ કેક કાપી જન્મદિવસની શુભકામના પાઠવી હતી। હું શિક્ષણ વિભાગમાંથી અમારા સાહેબ જીતુ સાહેબને સાથે સાથે અમારા ડીપીઓ સાહેબને અમારા શિક્ષણ વિભાગ તરફથી આપણા વિસ્તારના લોકલાડીલા એવા એમએલએ સાહેબ છે મોહનભાઈ, એમને શુભેચ્છા સંદેશ પાઠવવા માટે સ્પેશિયલ સમય કાઢીને અહીંયા આવ્યા છીએ। અને હું એવી અપેક્ષા રાખું કે એવો ખૂબ જ દીર્ઘાયુ ભોગવે અને આવી જ રીતે સમાજના સેવાના કાર્યો કરતા રહે એ મારી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વિરમું છું। જય હિન્દ, જય ભારત। વિભાગની જનતાને કહેતા મને આનંદ થાય છે કે આજે મારી જન્મદિવસ મારો છે અને સાથે સાથે મારા ધર્મપત્ની ઉર્મિલાનો પણ જન્મદિવસ છે। ને આજે ખરેખર આ વિભાગની જનતા એ જે મને એક જન્મદિવસ નિમિત્તે જે મને જે આનંદ આપ્યો છે, અત્યારે અહીં જે સ્થળ પર ઊભા છે એમાં કેટલાક સરપંચો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે અને મહત્ત્વના આગેવાન લોકો છે, જે સમાજના આગેવાનો છે। આજે અનાવલ ત્રિવેણી સંગમ કાવેરો કાવેરી અને ગુપ્ત સરસ્વતીના નદીના કિનારા પર અહીંના આગેવાનો સરપંચીઓ અને ખાસ કરીને અમારા અનાવલ ગામના સરપંચ મંજુલાબેન અને જીતુભાઈ અને આંગલધરા સરપંચ મીનાક્ષીબેન, તાલુકા પંચાયતના સભ્ય બેન રમીલાબેન, જિલ્લા પંચાયતના સભ્ય આપણા સંગીતાબેન, આ બધાએ આયોજન એવું કર્યું કે ત્રિવેણી સંગમના કિનારે અને નદીના તટ પર બેસીને અહીં જે આજે મારી હેપી બર્થડે તરીકે જે કેક કાપવામાં આવી છે અને કેક કાપીને અહીં જે અમે આ ત્રિવેણી સંગમ પર જે 12મું અને 11મું ક્રિયાકાંડ થાય છે આદિવાસી સમાજનું, સારણ ક્રિયાનું ધામ છે, આસ્થાનું ધામ છે, અહીં જે પવિત્ર ધામ પવિત્ર યાત્રાધામ ગુજરાત સરકારે 10 કરોડ રૂપિયા જેટલા અત્યારે મંજૂર કરેલા છે અને એ 10 કરોડ રૂપિયાનું આયોજન અંગે આર્કિટેક્ટે અહીંયા આવીને અમને એનો જે પ્લાન બતાવ્યો છે અહીંયા અમે બધાએ જ નિહાળ્યો છે આ બધા સાથે મળીને, અને એ પ્લાનમાં જે જોગવાઈ સરકારે જે કરી છે એમાં 10 કરોડ રૂપિયા હાલમાં જોગવાઈ કરી છે, પણ આ પ્લાન અમારો 100 કરોડ રૂપિયાનો થવાનો છે। અહીં આજુબાજુ મોક્ષધામ આવેલું છે, સનાતન ધામ આવેલું છે, અહીં તળાવો મોટા મોટા આવેલા છે, એ તળાવો અનાવલ છે, કોસ છે, આંગલધરા છે, એ તળાવોનું પણ અમે ડેવલપ